गुजरात विधानसभानी तमाम बैठक पर पूर्व पोलिस अधिकारी डीजी वंझाणानी पार्टी प्रजा विजय पक्ष लड़से चूंटणी। विधानसभानी चूंटणी पहला पूर्व आईपीएस डीजी वंझाराए पोताना नवा राजकीय पक्ष की जाहरात करी छे। नवा राजकीय पक्ष ने डीजी वंझाराए प्रजा विजय पक्ष नाम आप्यु छे। आ प्रसंगे संबोधन करता डीजी वंझाराए कह्यु कि गुजरात में छेल्ला 27 वर्षथी मात्र एक ज पक्ष भाजप सत्ता में छे। जो कोई पण राज्य के देश में कोई एक राजकीय पक्ष सतत लांबा समय सुधी सत्ता में रहे तो सत्ता भ्रष्ट थाय छे। कांग्रेस और आम आदमी पार्टी क्यारेय भाजपनो विकल्प बनी शके नहीं, जेथी ज हिंदुत्ववादी पक्ष सामे अमे बीजो हिंदुत्ववादी विजय पक्ष लईने आव्या छे, जे प्रजा विजय पक्ष लोको माटे एक राजकीय विकल्प बनशे। साथे ज कह्युं के आवनारी गुजरात विधानसभा चूंटणी में तमाम बैठकों पर प्रजा विजय पक्ष चूंटणी लड़शे। पूर्व आईपीएस डीजी वंजारा अपनी साथे छे। वंजारा साहेब, बिन सांप्रदायिक देश भारत अने बिन सांप्रदायिक देश भारत में तमे एक नवा प्रजा विजय पक्षनी जाहेरात करी छे। भारतीय जनता पार्टी वर्षोथी सत्ता स्थाने पण छे, केन्द्रमां पण सत्ता स्थाने छे, તમે કેવી રીતે એનો વિકલ્પ બન્યો? બહુ સરસ વાત આપે કરી કે આ દેશ બિન સાંપ્રદાયિક છે, એટલે કે સંપ્રદાય નિરપેક્ષ છે, મત નિરપેક્ષ છે અને પંથ નિરપેક્ષ છે, પરંતુ આ દેશ ધર્મ નિરપેક્ષ નથી। સેક્યુલરિઝમનો અર્થ જે છે એ ધર્મ નિરપેક્ષ થતો નથી, એ સંપ્રદાય નિરપેક્ષ થાય છે। તમને કેમ એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટી જે છે એનાથી ચૂકી ગઈ છે? નહીં, ભારતીય જનતા પાર્ટીને તક આપવામાં આવી। ગુજરાત રાજ્યના સાધુ સંતો છેલ્લા 2 વર્ષથી આંદોલન ચલાવે છે કે રાજસત્તા સાથે ધર્મસત્તા હોવી જોઈએ, અને સાધુ સંતોએ કોશિશ કરી કેન્દ્ર સરકાર સાથે અને રાજ્ય સરકાર સાથે, ભાઈ રાજસત્તા સાથેની જે ધર્મસત્તા છે એનો સૈદ્ધાંતિક સ્વીકાર કરો। તો જીતવાના લક્ષ્ય સાથે ભારતીય જનતા પાર્ટી 2022 વિધાનસભાની ચૂંટણીમાં મેદાનમાં છે, તમે એમને રોકવા માટે કેટલા સક્ષમ અને કેટલા સક્ષમ ઉમેદવારો પણ તમે લાવો છે? અમારી પાસે એ બધી વ્યવસ્થા છે, બધી જ વ્યવસ્થા છે। ચહેરો કોણ કોણ હશે, મતલબ જે તમારા, આપને ખબર, આપને 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 ખ્યાલ ધીમે ધીમે આપણને ખબર પડી જશે, આપ જાણશો। તો વંજારા સાહેબ, જેમનું કહેવું છે કે જે સત્તા કેન્દ્રિત રાજકારણ જે છે, સત્તા કેન્દ્રિત રાજકારણથી હટીને પ્રજા વિજય પક્ષ જે છે એ લોકોની વચ્ચે જશે અને એક નવો વિકલ્પ ભારતીય જનતા પાર્ટીની સામેનો એ ઊભો થશે અને ચૂંટણી મેદાનમાં તેઓ ઉતરવાના છે। કેમેરામેન હિરેન ખલાસ સાથે સચિન પાટીલ, TV9 અમદાવાદ।